વચ્ચેથી પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છની નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 34% વધુ મતદાન છે તે નોંધાયું છે. જુદી જુદી 5 નગરપાલિકામાં મતદાન નોંધાયું છે, જેની અંદર ભુજમાં 34.46%, અંજારમાં 39.35% મતદાન છે તે નોંધાયું છે. તો જ્યારે મતદાનને હવે ફક્ત 2 કલાક જ બાકી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયત માટે 40.18% મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે. તો 10 તાલુકા પંચાયતમાં 41.89% મતદાન છે તે થયું છે. તો કચ્છના ભુજ તાલુકાની વાત કરીએ તો ત્યાં 44.6% મતદાન, નખત્રાણામાં 37.17%, જ્યારે અંજારમાં 36.23% અને ગાંધીધામની વાત કરીએ તો ત્યાં 42.38% મતદાન છે તે નોંધાયું છે. રાપણમાં 40.27% મતદાન નોંધાયું, માંડવીમાં 46.44%, અબડાસામાં 48% મતદાન છે તે અત્યાર સુધીમાં નોંધાયું છે. તો જે રીતે આજે સવારથી જ મતદારો મતદાન કરવા માટે પોતપોતાના કામ હોવા છતાં પણ તેઓ રસ દાખવી રહ્યા છે અને ઉત્સાહભેર મતદાન છે તે કરી રહ્યા છે. તો કચ્છમાં ઓલ ઓવર મતદાન માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે. જી કૌશિક, જે રીતે કચ્છની અંદર આંકડાઓ સામે આવી રહ્યા છે, અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે અને હાલ મતદાન પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે? ચોક્કસથી કચ્છની નગરપાલિકાઓમાં અત્યારે જોવા જઈએ તો 34.88% જેટલું મતદાન થયું છે. જુદી જુદી 5 નગરપાલિકામાં આ મતદાન નોંધાયું છે, જેમાં ભુજમાં 34.46%, અંજારમાં 39.35%, ગાંધીધામમાં 30.45%, મુંદ્રામાં 54.33%, માંડવીમાં 35.85% મતદાન નોંધાયું છે, જ્યારે જિલ્લા પંચાયત માટે 40.18% મતદાન નોંધાયું છે. 10 તાલુકા પંચાયતમાં 41.89% જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો હાલમાં મતદાન પ્રક્રિયા બપોર પછી ધીમી ગતિએ જોવા મળી રહી છે, તે પણ એક હકીકત છે. જી જી કૌશિક, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો કચ્છથી આંકડાઓ સામે આવ્યા, જેની અંદર જુદી જુદી 5 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં મહત્તમ તમામ જગ્યાઓ પર સરેરાશ 40% વધુ મતદાન થયું હોય તેવા આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે. તો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ તમામ અપડેટ્સ છે તે જોઈ રહ્યા છો, જેની અંદર પાલિકા અને પંચાયતનું પાણીપત જે આજના દિવસ માટે, જ્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન છે તે સવારથી ચાલી રહ્યું છે. તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાં મતદાનના આંકડાઓ છે તો તમે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રવિવાર હોવાને લીધે મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને હજી 2 કલાકનો સમય છે તે મતદાન પૂર્ણ થવાને બાકી છે. સરકાર દ્વારા પણ મતદાન વધુમાં વધુ થાય તે રીતે લોકજાગૃતિ માટે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને જે રીતના અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તે નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદાન છે તે ઉત્સાહભેર ચાલી રહ્યું છે.